गुड मॉर्निंग स्टूडेंट्स, बच्चों गया वक्त ना लेक्चर में आ चैप्टर ने अंदर अपने कोण ना कोणीय वेग मान अने कोणीय वेग मान तेमज एना ऊपर लगता टोर ये बे वच्चे ना संबंध विषे बात करेंगे। ये आपने जे गया लेक्चर ने अंदर टोर अने कोणीय वेग मान की बात करी थी ये मात्र एक ज कण माटे नी बात करता था। हवे त्यारे एक करता वधु कण तंत्र होय तो एने कोणीय वेगमानो ने टोर केवी रीते मळे ए समझीए। एटले के कणोना तंत्र एने कोणीय वेगमान અને ટોર્ચ વચ્ચેનો સંબંધ જોઈએ જોઈએ કેવી રીતે એને સમજી શકાય। અહીંયા જો કે આ કોઈ એક કણનું બનેલું તંત્ર જે કરતા વધુ કણો બનેલું છે આ પદાર્થની કોઈ એક પરિભ્રમણા છે એટલે ભ્રમણાશ પરનો આ કોઈ એક સમતલમાંનો આ બિંદુ ઓલો તો ઓને અનુલક્ષીને આ કણોના સ્થાન સદિશોનું આર1 આર2 આર3 વગેરે લઈ શકે પરિણામે એના કોણીય વેગમાનો પણ લઈ શકાય। એટલે કે અહીંયા હું આમ કહી શકું क्या आकृति में संदर्भ बिंदु कोने अनुलक्षी ने एक तंत्र ना कौन कोणीय वेग मान જો L1 L2 L3 up to LN હોય તો એટલે આવા બધા કણો જે લઈએ દરેક કણના વ્યક્તિગત રીતે કોણીય વેગમાનો લઈએ પણ એ બધા જ કોણીય વેગમાનો માટે સંદર્ભ બિંદુ એક જ રાખીએ અને એ હોય તો તે બિંદુને અનુલક્ષીને તો તે બિંદુ ઓને અનુલક્ષીને તંત્રનું કોણીય વેગમાન કેપિટલ L વડે દર્શાવીએ તો L માટે અહીંયા L બરાબર હું આમ લખી શકું L1 પ્લસ L2 પ્લસ L3 અપ ટુ LN કારણ કે કણોના કોણીય વેગમાનો એ સદિશો છે અને દરેકે દરેક કણના કોણીય વેગમાન શોધી એ બધા જ સદિશોનો જો સદિશ સરવાળો લઉં તો એ મને તંત્રનું કુલ કોણીય વેગમાન આપે એટલે કે હું અહીંયા લખી શકું કે આમ કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન તેના કણોના કોણીય વેગમાનોના સદિશ સરવાળા જેટલું હોય ઓફકોર્સ અહીંયા આગળ એક વસ્તુ તો હકીકત યાદ જ રાખવાની કે આ બધામાં
જે આપણે એના સ્થાન સદિશોનું સંદર્ભ બિંદુ લીધું છે, એ કોઈ એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને જ વાત કરીએ. માટે આપણું અહીંયા આગળ એક સમીકરણ એક મળે કે જે તંત્રનો કોણીય વેગમાન બતાવે. હવે તંત્ર તરીકે કોઈ પણ તંત્ર લીધું હોય તો એના કરવા માટે જરૂર નથી કે બધા કણો હંમેશા એક જ દિશામાં ગતિ કરતા હોય અને એક સરખા વેગથી એક સરખા કોણીય વેગમાનથી જ ગતિ કરતા હોય. એટલે એવા કિસ્સામાં તંત્રના કુલ કોણીય વેગમાન માટે કણોના કોણીય વેગમાનનો સદિશ સરવાળો લેવો પડે. પણ જો દ્રઢ પદાર્થ હોય તો દ્રઢ પદાર્થના કિસ્સામાં શું થવાનું કે એના દરેકે દરેક કણને વર્તુળ માર્ગ એ પદાર્થના પરિભ્રમણ જ ને સમાંતર લંબરૂપે હોય. એટલે કણના વર્તુળ ગતિનો ગતિપથ એ ભ્રમણાક્ષને લંબ હોય, જ્યારે કણનું રેખીય વેગમાન એ ગતિપથને સ્પર્શક રૂપે એટલે કે જે સમતલમાં કણ ગતિ કરે છે એ સમતલમાં વર્તુળના સ્પર્શકની દિશામાં હોય. પરિણામે તમે કહી શકો કે એમાં દરેકે દરેક કણના કોણીય વેગમાનો એ ભ્રમણાક્ષને સમાંતર એક જ દિશાના હોય, અને એક જ દિશાના હોય તો એવી વખતે કુલ કોણીય વેગમાન એટલે આ કણોના કોણીય વેગમાનોના સદિશ સરવાળાના બદલે અદિશ સરવાળા તરીકે પણ લઈ શકાય. એટલે યાદ રાખજો કે માત્ર સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ માટે જ આ તંત્રનું કુલ કોણીય વેગમાન એ કણોના કોણીય વેગમાનોના અદિશ સરવાળા તરીકે લઈ શકાય. હવે જો આ સમીકરણ એકનું સમય ટીની સાપેક્ષે વિકલન કરીએ તો આમ લખી શકું કે dl by dt બરાબર dl1 by dt plus dl2 by dt plus dln by dt. કણના કિસ્સામાં તો આપણે સાબિત કરી દીધું કે કણના કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે કણ ઉપર લાગતું ટોર્ક બતાવે. એટલે એનો અર્થ એ કે હું આમ લખી શકું કે પણ કણ માટે dl by dt બરાબર ટોર્ક ટાઉ એટલે કે કણ પર લાગતો ટોર્ક. ચાલો આ સંબંધનો ઉપયોગ હું આ સમીકરણ માટે કરું. એટલે આમાંનું સમીકરણ બે તો આ સંબંધ પ્રમાણે હું સમીકરણ બે એના માટે આપણે લખી શકીએ કે dl by dt બરાબર tau 1 plus tau 2 plus tau n જ્યાં tau 1 tau 2 tau 3 વગેરે કણો પર લાગતા ટોર્ક છે. એટલે જ્યાં tau 1 tau 2 tau n કણો પર લાગતા
તોડક છે. એટલે આ બધા ટોકોનો હું સરવાળો લઈ શકું અને પરિણામે કહી શકાય કે dl / dt બરાબર tau, એટલે કે તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક અમારું સમીકરણ 3 છે. હવે તમે જુઓ તો અહીંયા શું થાય કે કણના તંત્રના કિસ્સામાં કે તંત્રના કણો પર લાગતા બળો બે પ્રકારના હોય. જુઓ જે કયા કયા બે પ્રકારના બળો તંત્રના કણ પર લાગતા હોય, એક તો એક દરેકે દરેક કણ ઉપર કંઈક બાહ્ય બળ લાગતા હોય, એટલે કે પહેલું એક એ બાહ્ય બળો કે જુદા જુદા કણો પર જુદા જુદા હોઈ શકે, અને બીજું એ આંતરિક બળો એટલે એફ ઇન્ટરનલ. બાહ્ય બળ એટલે એફ એક્સટર્નલ. એટલે આ રીતે આંતરિક બળ અને બાહ્ય બળ બંને લાગતા હોય, પરિણામે તંત્રના કણો પર ટોર્ક પણ બે પ્રકારના લાગતા હોય. એક તો કે બાહ્ય બળ વડે કે જેને હું ટાઉ એક્સટર્નલ લીધો, તો બીજું તો કે આંતરિક બળ વડે લાગતા હતો. કે જેને ટાઉ ઇન્ટરનલ લીધો. એટલે આ રીતે તંત્ર પરનું કુલ પરિણામી ટોર્ક એટલે એના આંતરિક ટોર્ક અને બાહ્ય ટોર્ક બંનેના સરવાળાથી સદી સરવાળાથી મળતું પરિણામી ટોર્ક થાય. અહીંયા શું થાય કે પણ આંતરિક બળો એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને અનુસરે એટલે એ નિયમ પ્રમાણે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. આંતરિક બળો એટલે પરસ્પર આંતરક્રિયાગત બળો છે, એટલે એક કણ જેટલું બળ બીજા કણ પર લગાડે એટલું જ બળ બીજો કણ પ્રથમ કણ ઉપર લગાડતો હોય. એટલે આ રીતે આંતરિક બળો એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરતા હોય, એટલે સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. માટે એ આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય થાય
દેહ શૂન્ય થતું હોય તો આથી આંતરિક બળો વડે લગતા આંતરિક ટોલ ઇન્ટરનલ એનું પણ પરિણામી પરિણામી ટોર્ક શૂન્ય થાય. આ રીતે જેમ રેખીય ગતિના કિસ્સામાં ન્યૂટનના ગતિના બીજા નિયમ માટે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થતું જોવા મળતું હતું, એટલે કે ગતિનો બીજો નિયમ એ ગતિના ત્રીજા નિયમ પર આધારિત હતો, તે રીતે અહીંયા પણ ચાર ગતિના કિસ્સામાં પણ જોઈ શકાય કે આ આંતરિક ટોર્ક એ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી કે આંતરિક ટોર્કનું પરિણામી ટોર્ક શૂન્ય થાય છે, એટલે તંત્ર ઉપર લાગતું પરિણામી ટોર્ક એટલે માત્ર બાહ્ય ટોર્કનું પરિણામી હોય. એટલે આ રીતે આંતરિક ટોર્કનું પરિણામી શૂન્ય થાય અને પરિણામે તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક એટલે તેના કણો પર લાગતા બાહ્ય ટોર્કનું પરિણામી થાય. માટે ચાક ગતિના કિસ્સામાં આ ન્યૂટનના રેખીય ગતિના બીજા નિયમને સમતુલ્ય એવું સમીકરણ dl by dt બરાબર tau external લખી શકાય. એટલે જે રીતે રેખીય ગતિમાં આપણે લખી શકતા હતા કે તંત્રના રેખીય વેગમાં ના ફેરફારનો સમય દર એટલે કે dp by dt બરાબર તંત્ર પર લાગતું પરિણામી બળ એટલે એફ એક્સટર્નલ થતું હતું, એ જ પ્રકારે અહીંયા તંત્રના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય ટોર્ક જેટલો હોય અને એના ફેરફાર તે દિશામાં હોય, અને માટે આ આપણે ન્યૂટનના ગતિના એટલે કે રેખીય ગતિના બીજા નિયમ એને સમતુલ્ય વિધાન આપણે ચાક ગતિ માટે પણ આપી શકીએ. અને એ વિધાન કઈ રીતે આપી શકાય કે આમ હું ચાક ગતિ માટે લખી શકું, એટલે ચાક ગતિ માટે આપણે કહી શકીએ કે તંત્રના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ તંત્ર પર લાગતા પરિણામી બાહ્ય ટોર્ક જેટલો અને આ ફેરફાર
એ ટોર્કની દિશામાં એટલે આવો કણોના તંત્રને માટે એની ચાક ગતિને માટે પણ લખી શકાય એટલે આ ચાક ગતિના કિસ્સામાં ન્યૂટનના ગતિના બીજા નિયમને સામ્ય વિધાન આપણને મળે. હવે અહીંયા આગળ તમે જુઓ તો જેમ રેખીય ગતિમાં શું થતું હતું કે રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એટલે કે dp/dt બરાબર પરિણામી બાહ્ય બળ એક એક્સટર્નલ હતું અને એ જો પરિણામી બાહ્ય બળ એફ એક્સટર્નલ શૂન્ય હોય તો આપણે જોતા હતા કે રેખીય વેગમાનના ફેરફારનો સમય દર પણ શૂન્ય થાય એટલે કે રેખીય વેગમાન અચળ રહે. એટલે ત્યાં આપણે કહેતા હતા કે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ જો શૂન્ય હોય તો તંત્રનું રેખીય વેગમાન અચળ રહે. તો એક પ્રકારે અહીંયા પણ આપણે કંઈક વિધાન મેળવી શકીશું, એવો કંઈક સંબંધ મેળવી શકીશું કે અહીંયા પણ આપણે જોઈ શકીશું કે જો આ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર એટલે કે tau એક્સટર્નલ શૂન્ય હોય તો dl/dt એટલે કે l એટલે dl/dt શૂન્ય થાય અને dl/dt શૂન્ય થતું હોય તો તંત્રનું કોણીય વેગમાન અચળ રહે. એટલે કે એમ કહી શકાય કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કોણીય વેગમાન અચળ રહે. તો આપણને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ આપે. એટલે હવે આવતી વખતના લેક્ચરમાં આપણે આ કોણીય વેગમાનના સંરક્ષણના નિયમને વિગતવાર ડિટેલમાં સમજીશું. અત્યાર સુધી આપણે આજના પહેલા આ લેક્ચરમાં શું જોઈ ગયા કે તંત્રનું કોણીય વેગમાન જોઈતું હોય તો તંત્રના કણોના કોણીય વેગમાનો શોધવાના, એ બધા કોણીય વેગમાનોનો સદિસરવાળો લો એટલે તંત્રનું કુલ કોણીય વેગમાન મળે. એટલે કે કણોના તંત્રનું કુલ કોણીય વેગમાન તેના કણોના કોણીય વેગમાનોના સદી સરવાળા જેટલું હોય અને જો આ કોણીય વેગમાનોનું સમયની સાપેક્ષે વિકલન લઈએ તો કણના કિસ્સા માટે તો આપણને ખબર હતી કે કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે કણ પર લાગતું ટોર્ક આપે, પરિણામે તંત્રના કોણીય વેગમાનના વિકલનને બરાબર હું અહીંયા આગળ કણો પર લાગતા ટોર્કોનો સદી સરવાળો લઈ શકે. હવે એમાં ટોર્કની વાત કરીએ તો આપણને તંત્રના કણો પર લાગતા ટોર્ક બે પ્રકારના મળે. એક તો કે આંતરિક જે રીતે તંત્ર પર લાગતા કણો પર લાગતા બળો બે પ્રકારના હોય એમ ટોર્ક બે પ્રકારના મળે. જેમ કે બળો માટે આપણે જોયું કે એક આંતરિક બળ હોય બીજું બાહ્ય બળ. આંતરિક બળો એક કણ બીજા ઉપર જેટલું લગાડે એટલું બીજું કણ પ્રથમ ઉપર લગાડે એટલે કે આંતરિક કણોએ ઓલા બળોએ પરસ્પર ક્રિયાગત બળો હોય અને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે એટલે આંતરિક બળોનું પરિણામી શૂન્ય હોય એટલે તંત્ર પરનું પરિણામી બળ એટલે માત્ર બાહ્ય બળોનું પરિણામી મળે. તેમ ટોર્ક પણ આ રીતે બે પ્રકારના મળે. એક આંતરિક બળ વડે કણ ઉપર લાગતું ટોર્ક એટલે કે આંતરિક ટોર્ક અને બાહ્ય બળ વડે લાગતું ટોર્ક એટલે બાહ્ય ટોર્ક. એ જેમ આંતરિક બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો આંતરિક ટોર્ક પણ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય, પરિણામે તંત્ર પર લાગતા આંતરિક ટોર્કનું પરિણામી શૂન્ય હોય એટલે એ સમયે તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક એ માત્ર એના કણો પર લાગતા બાહ્ય ટોર્કનો જ સદી સરવાળો આપે.
અને એને કારણે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ જેવું વિધાન ચાક ગતિ માટે આપી શકાય કે તંત્રના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય ટોર્ક જેટલો અને આ ફેરફાર તે ટોર્કની દિશામાં હોય. તો આ ચાક ગતિ માટે રેખીય ગતિના ન્યૂટનના ગતિના બીજા નિયમને સામ્ય વિધાન મળે. એટલે હવે આવતી વખતે આપણે જોઈશું કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. ત્યાં સુધી આપણે રજા લઈએ. ગુડ બાય. આવજો.